વિરામબાદ સ્વાગત મારું ગામ મારી પંચાયતમાં આજે આપણે વાત કરીશું ભાવનગરના ગુગાના અવણિયા ગામની દાવો છે કે આ ગામમાં ભારત આઝાદ થયા બાદ માત્ર એક જ વાર ચૂંટણી થઈ છે લોકોનું માનવું છે કે ગ્રામ પંચાયત સમરસ થાય છે તો ગામનો વિકાસ ઝડપી બને અત્યાર સુધીમાં ગામમાં નંદઘર સ્ટ્રીટ લાઇટ ચબૂતરો કેમેરા લાઉડસ્પીકર અને અનેક સ્થળે પેવર બ્લોક છે સમસ્યા છે તો માત્ર પાણી અને કેનાલની ગામ લોકોને આશા છે કે આગામી સમયમાં નવા સરપંચ આ સમસ્યાનો ઉકેલ લાવશે સાંભળીએ શું કહે છે ગામના લોકો સમગ્ર ગુજરાતમાં જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અમે ભાવનગર જિલ્લાના એક એવા ગામે ઊભા છીએ અવાણિયા ગામે કે જ્યાં ભારત દેશ આઝાદ થયા પછી અત્યાર સુધીમાં માત્ર એક જ વાર ચૂંટણી યોજાય છે અત્યાર સુધી તમામ ચૂંટણીઓ સમરસ થતી આવી છે અને આ ગામનો અનેક દિશામાં વિકાસ થયો છે આ ગામની અમુક સમસ્યાઓ પણ છે ત્યારે સીધી જ વાત કરશું ગ્રામજનો સાથે અત્યાર સુધી તમારી ગામની અંદર સમરસ સમરસ જ બનતું આવ્યું છે શા માટે ચૂંટણી નથી થતી અને કેટલા કઈ કયા કયા કામો ગામના વિકાસના થયા છે પહેલી વાત તો અવાણિયા ગામમાં એકતાનો ભાઈચારાનો માહોલ છે આખા ગામમાં અને ગામના વડીલો યુવાનો નક્કી કરીને ચૂંટણીનો માહોલ ન થાય એવું આયોજન કરે છે અને બિનહરીફ નિમણૂક કરે છે સારો વ્યક્તિને ગોતીને અને ગામ નક્કી કરે કે ભાઈ આ વખતે આ સરપંચ એવું નક્કી કરે સંજોગાવશાત એકવાર અમારા ચૂંટણી થઈ હતી પણ એ શાંતિથી શાંતિપૂર્ણ પતી ગઈ હતી અને એનો કોઈ એવો માહોલ નહોતો થયો અને અત્યારે ગામ લોકોએ નક્કી કરીને ઉમેદવાર નક્કી કર્યો છે સમરસ થયા પછી એટલા વર્ષોમાં શું શું વિકાસના કામ થયા આપના ગામમાં વિકાસના કામમાં તો રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ સ્કૂલો મોડેલ સ્કૂલ છે અમારે 12 સુધીની અને કોલેજ અત્યારે ચાલુ છે અને બાકી તો પ્રશ્ન અમારે એક કેનાલનો છે તો એ કેનાલનો પ્રશ્ન અમારે હવે તાલુકા પંચાયતના સદસ્યના નાતે અને નવા સરપંચ સાથે સંકલન કરીને છેક ગાંધીનગર સુધી અમારે પ્રશ્ન પહેલાં હલ કરવો છે અને બાકી એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ બે ગામ થઈ ગયા છે અકવાડાથી અવાણિયા માલણકાથી અવાણિયાને થઈ ગયા છે બાકી એક અવાણિયાથી બુદેલ અને અવાણિયાથી તગડીના રોડને અમે આ ગામના લોકોની સમજદારી કેવડી મોટી કહી શકાય કે આજ સુધી ચૂંટણી થવા નથી દીધી અને ગામનો વિકાસ કેવી રીતે થાય નાનામાં નાની રોડ રસ્તા ડ્રેનેજ એ તમામ દિશામાં ગ્રામજનો દ્વારા એવા વ્યક્તિની અત્યાર સુધી નિમણૂક કરવામાં આવી છે કે જે ગામનો વિકાસ કરે અમારી સાથે સમરસ થયા બાદ નવા જે સરપંચ નિમવામાં આવ્યા છે તે જોડાયા છે શું કહેશો હવે પછી તમે સરપંચ તરીકે શું જવાબ તમને શું લાગે છે કે હજુ ગામમાં શું ખૂટે છે આપના મતે આ ગામની માલિકા બિનહરીફ કરવાને માટે બધા વડીલો ભેગા થયા વડીલોના સવાલનો જવાબ આપીને અને બધાના રજૂ કર્યા એ કરવા બાબત મારી પ્રત્યે વડીલોનો ખૂબ ખૂબ આભાર બીજા નંબરને યુવાન મિત્ર અને બધા સાથે રાખીને મને એક યુવા તરીકે સરપંચ તરીકે જાહેર કરવા મને આપ્યો એ વિકાસના હવે શું કામ કરશો આપ વિકાસના કામમાં હવે બધા રોડ રસ્તા અને ગટર લાઇનનો ત્રણનો છે એમાં એક પાણીનો પ્રશ્ન વધારે છે અવાણિયા ગામ પૂરતો તો મારી મુજબ એક અવાણિયા ગામમાં પાણીનો પ્રશ્ન હું પહેલો હલ કરીશ પાણીની સમસ્યા ગામમાં છે તેવું નવા જે નિમાયેલા સમરસના સરપંચ છે તે કહી રહ્યા છે ગ્રામજનોની પણ ફરિયાદ છે શું માનો છો તમે અત્યારે ગામની અંદર પાણી સિવાય કયા પ્રશ્નો તાત્કાલિક એવી શું કરવામાં આવે ખાસ કરીને યુવાનો માટે શું સુવિધા ખૂટે છે આ ગામમાં આમ તો કઈ સુવિધા ખૂટી નથી પણ જરૂર પ્રમાણે એવું છે કે અત્યારે જે ગટર લાઇન બહુ ઉભરાય છે અમારે ગટર લાઇન કે ગામમાં અમુક જગ્યાએ એવી લીક થઈ ગયેલી છે આમ કામ તો ચાલુ જ છે પણ અમુક જગ્યાએ લીક થઈ ગયેલી છે અને આમ તો ગ્રાઉન્ડ એક કે જે અમારા વડી એક જે નવન યુવાન છે એમ કે યુવાન માટે જે ગ્રાઉન્ડ જેની માટે કોઈ તૈયારી કરી શકે ભરતી આવે કે એની માટે તૈયારી અને કહેવાય કે ખાસ કરીને લાઇબ્રેરી તો અમને બની ગઈ છે અમને હાલમાં જ બની છે પણ કૃપા કરીને ગ્રાઉન્ડ એમ યુવાનો છે ઈચ્છી રહ્યા છે કે ગ્રાઉન્ડ હોવું જોઈએ જેને લઈને ભરતીઓ હોય કે કોઈ પણ પ્રકારની યુવાનો માટેની સ્વાસ્થ્યને લઈને કે હેલ્થને લઈને ગ્રાઉન્ડ સ્પોર્ટ્સને લઈને ગ્રાઉન્ડની ખૂબ તાતી જરૂરિયાત છે શું માનો છો વડીલો માટે કેવી સુવિધા છે આ ગામમાં વડીલો માટે બધું આ યુવાનો અમને ઘણું માન આ તે બધું આપે છે અને વડીલોના થકું તે સરપંચ કે જે કાંઈ થયા હોય એ થકું થયા હોય અને અમને બધું સારી રીતે ઓલું મળે છે શું ઈચ્છો છો આ ગામમાં હજી શું ખૂટે છે બસ આ ગામમાં નવા સરપંચે કીધું આમ થોડીક પાણીની બાબત છે લાઈન ઘણા વર્ષો જ નાખેલી છે એટલે નવી મંજૂર કરાવીને એ થોડોક પ્રશ્ન છે બાકી તો બધું સરસ છે
આતાવાણિયા ગામના સમજદાર લોકો તેમણે સમજદારી પૂર્વક સમજદારી દાખવીને સમરસ તો કરી નાખ્યું, પરંતુ હવે સરકાર પણ સમજદારી દાખવીને આવનારા દિવસોની આ ગામની અંદર જે ડ્રેનેજની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, કેનાલની સમસ્યા છે અને રોડ રસ્તાની સમસ્યા છે તે હલ કરશે તેવી ગામના લોકોને અપેક્ષા છે. કારણ કે કોઈ પણ પ્રકારની ભારત દેશ આઝાદ થયું પછી અત્યાર સુધી માત્ર એક જ ચૂંટણી થઈ છે, આવી સમજદારી અનેક ગામોમાં થવી જોઈએ તેવું આ ગામને જોઈને લાગે છે. અજીત ગઢવી, TV9, ભાવનગર.